ગુડ મોર્નિંગ એવરી વન ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે આપણે યુનિટ 6 ભણી ગયા. તો આજે આપણે એમાંની કેટલીક એક્ટિવિટીનું ફરીવાર રિવિઝન કરીશું. યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ. એક્ટિવિટી 1, શિક્ષકની મદદથી કુકુના દોસ્તોને ઓળખો. ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો તમે જુદા જુદા ચિત્રો આપેલા છે. આ બધા કુકુના ફ્રેન્ડ્સ છે, રાઈટ? ચાલો આપણે 1 by 1 જોઈએ. પિક્ચર નંબર 1, 2, 3, 4, 5, 6 and 7. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આ ફ્રેન્ડ્સને એના દરેકના નામ એનાથી ઓળખવાના છે. એના માટે નીચે હેલ્પલાઇન આપી છે. હિયર ઇઝ રોકી રેબિટ, હી ઇઝ રનિંગ. કોણ છે રોકી રેબિટ? તો પિક્ચરમાં તમને રેબિટ ક્યાં દેખાય છે? આ રહ્યું, રાઈટ. તો એનું નામ શું છે? રોકી. તો આપણે અહીંયા લખીશું રોકી. ઓકે, ધેન નેક્સ્ટ, એ શું કરી રહ્યો છે રોકી? હા, હી ઇઝ રનિંગ. મીટ મિસ્ટર મોનો મંકી, હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. હિયર ઇઝ મોનો. ઓકે, તો અહીંયા લખીશું મોનો ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. લુક એટ ધ કિકુ ક્રો, હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. કિકુ ક્રો, વેર ઇઝ ક્રો? યસ, હિઝ નેમ ઇઝ કિકુ, અવર કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. ધેન નેક્સ્ટ, હેલો હેલો એવરીબડી, આઈ એમ કિટ્ટુ. આઈ એમ બિઝી. I am writing a book. Who is writing a book? Right. So here is Kittu. Next. Look at that goat. Her name is Kittu. She is skipping. Yes. Here is Kittu. Next. Here is Dimpu. Dimpu is a dog. He is watching a movie. Where is Dimpu? Yes, here is Dimpu. He is watching movie. And there she is. She is our Coco. She is reading a poem. Yes, friends. Here is Coco. Okay? તો આ પ્રમાણે આપણા બધા જ ફ્રેન્ડ્સને ઓળખ્યા. હવે કુકુના દરેક ફ્રેન્ડ શું શું કરે છે તે તેની એક્શન સાથે, નામ અને એક્શન સાથે આપણે જોઈ લઈએ. મોનો મંકી ક્લાઇમ્બિંગ ધ ટ્રી. રોકી રેબિટ રનિંગ. ડિમ્પો ડોગ વોચિંગ મૂવી. કિટ્ટુ કેટ રાઇટિંગ. ગીટ્ટુ ગોટ skipping. Kiku crow singing and dancing. And our Kuku is, yes, she is reading a poem. આજે આપણે જોઈશું એક્ટિવિટી 5. ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ કોલિંગ? Is it Rocky's house? Yes. Who is speaking? I am his friend, Kuku. Oh, Kuku, how are you? I am fine, uncle. Where is Rocky? He is busy. He is making a toy train. Oh, really? Bye, uncle. Bye bye beta. Next. Hello, I am Kuku. Where is Monu? He is in the bed. He is sleeping. What is Kittu doing? She is drinking milk in the kitchen. Hello, auntie. I am Kuku.
Where is Gittu? Cuckoo. She is on the roof. What is she doing there? She is flying kites. Hello, Dimpu. Let's play chess. Sorry, Cuckoo. I am busy. Oh, what are you doing? I am helping my mom. Gittu, are you free? Yes, I am doing nothing. Now, Cuckoo and Kiko are playing chess. Activity 5. Chitra juo ane mangya pramane javab lako. Friends, tamye ahiya badha chitra joi shako chho. Dhyanthi juo kon shun kari rahyo chhe. One by one apne badha chitra upar nazar ferivishu. કેટલા બોય કેટલા ગર્લ્સ તમને બધા દેખાય છે અને તેઓ શું શું કરી રહ્યા છે એમની એક્શન્સને ધ્યાનથી જુઓ. જોવાઈ ગયું? ઓકે, હવે આપણે નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર લખીશું. હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલી ગર્લ છે? એક ગર્લ્સ આન્સર આપી દીધો છે, તેમ છતાં આપણે કાઉન્ટિંગ કરીશું. તમને ક્યાં ક્યાં ગર્લ્સ દેખાય છે જોજો. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ઓકે, તો એ આન્સર રાઈટ છે. ચલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની બોયઝ આર ધેર? તો આપણે બોય કાઉન્ટિંગ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. તો આપણે લખીશું 9 boys. ઓકે, થર્ડ ક્વેશ્ચન. હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ? તો પિક્ચરમાં તમને કેટલા ચિલ્ડ્રન રીડિંગ કરતા દેખાય છે? તો ફ્રેન્ડ્સ, પિક્ચરમાં કેટલા ચિલ્ડ્રન રીડિંગ કરી રહ્યા છે? 1 and 2. ઓકે, તો આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ? પિક્ચરમાં કોણ કોણ રાઇટિંગ કરી રહ્યું છે? યસ, ધીસ વન. તો એક જ ચાઇલ્ડ જે છે એ રાઇટિંગ કરી રહ્યું છે, તો આપણે લખીશું 1 child. ઓકે, એમાં ચિલ્ડ્રન વપરાશે નહીં. ધેન નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ? પિક્ચરમાં કોણ સ્લીપિંગ કરી રહ્યું છે? હા, ધીસ વન. ઓકે, તો એમાં પણ શું આવશે? 1 child. ઓકે, 1 child. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ? પિક્ચરને ધ્યાનથી જુઓ, કેટલા ચિલ્ડ્રન ક્રાઇંગ કરી રહ્યા છે? રાઈટ, 1 and 2. 2 children. તો આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ? શાઉટિંગ મીન્સ જોરથી ચિલ્લાવું. તો કોણ ચિલ્લાય તું લાગે છે તમને? યસ, ધીસ આર 2. ઓકે, તો આ જે 2 ચાઇલ્ડ છે એ શાઉટિંગ કરી રહ્યા છે, આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ? ઓકે, વી આર કાઉન્ટિંગ 1, 2, 3 and 4. ફ્રેન્ડ્સ, આખા ચિત્રમાં આ 4 બાળકો જ લાફિંગ કરતા દેખાય છે, તો આપણે લખીશું 4 children. એક્ટિવિટી 8. જુઓ, વાંચો અને જોડો. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ચિત્ર બધા જુઓ અને એને સમજો. દેખાય છે બધા ચિત્રને? તમને થોડા થોડા સમજાઈ પણ ગયા હશે કે ચિત્રમાં શું થઈ રહ્યું છે. ઓકે, હવે આપણે જોઈએ સેન્ટેન્સ. હી ઇઝ શ્રીમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર. ઓકે, અહીંયા નીચે આવી જજો અને ત્યાં જોજો. હી ઇઝ શ્રીમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર. ધેન નેક્સ્ટ, હી ઇઝ ડ્રાઇવિંગ ધ બસ.
એટલે કે ફ્રેન્ડ્સ આ ચીમનભાઈ નથી, એના માટે આપણે અહીંયા શોધવાનું છે, બરાબર પિક્ચર શોધવાનું છે. તો આ છે ચીમનભાઈ અને એ શું કરી રહ્યા છે, હી ઇઝ ડ્રાઇવિંગ ધ બસ. એટલે કે જે સેન્ટેન્સ આપ્યા છે એની બાજુમાં એનું ચિત્ર આપેલું નથી, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે, એટલે કે જોડવાનું રહેશે. સમજાયું? ઓકે, તો સૌથી પહેલાં આપણે જે જે સેન્ટેન્સ આપેલા છે એને નંબર્સ આપી દઈએ. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર અને ફિફ્થ. ઓકે, તો આ એક સેન્ટેન્સ ઓલરેડી કમ્પ્લીટ કરીને આપ્યું છે. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ. ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. તો અહીંયા આ ચિત્રમાં ચુન્ની મુન્ની નથી, અહીંયા પણ નથી. આ બે ગર્લ્સનું નામ ચુન્ની મુન્ની હોવું જોઈએ. ઓકે, તો આપણે લખીશું ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. અને તેઓ શું કરી રહ્યા છે, ફ્લાઇંગ કાઇટ્સ. તો લખીશું ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. ઓકે, હવે આપણે જોઈએ થર્ડ સેન્ટેન્સ. એટલે કે આ સેન્ટેન્સને આપણે અહીંયા સુધી જોડી ગયા, રાઈટ. હવે જોઈએ થર્ડ સેન્ટેન્સ. સી ઇઝ શારદા પટેલ, સી ઇઝ અ ટીચર. તો આ સેન્ટેન્સ સાથે કયું ચિત્ર રિલેટેડ છે, રાઈટ. અને એ શું કરી રહ્યા છે, રીડિંગ અ બુક. તો આપણે લખીશું થર્ડમાં સી ઇઝ શારદા પટેલ, સી ઇઝ અ ટીચર એન્ડ વોટ ઇઝ શી ડુઈંગ, રાઇટ. સી ઇઝ રીડિંગ અ બુક. ઓકે, હવે આપણે જોઈએ ફોર્થ સેન્ટેન્સ. ધેટ ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડોક્ટર. તો ક્યાં છે ડોક્ટર, રાઇટ. તો આપણે ફોર્થમાં લખીશું ધીસ ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડોક્ટર. એન્ડ એની નીચેનો જે કમ્પ્લીટ છે સેન્ટેન્સ છે એ, હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ. આ સેન્ટેન્સ તમારે જાતે કરવાનું રહેશે. ફિફ્થ નંબરનું સેન્ટેન્સ અહીંયા, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, હી ઇઝ અ પોલીસમેન. ક્યાં તમને દેખાય છે પોલીસમેન, યસ હિયર ઇઝ અ પોલીસમેન. તો લખીશું આપણે અહીંયા ફિફ્થમાં, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, હી ઇઝ પોલીસમેન. અને અહીંયા લખીશું શું, હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ. શું લખાશે, હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ. તો આ પ્રમાણે અહીંયાનું જે કોષ્ટક છે એક્ટિવિટી એ પૂરી થાય છે. ફોર્થ અને ફિફ્થના સેન્ટેન્સ તમારે આ પ્રમાણે જોઈને જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે કેટલીક એક્ટિવિટી જોઈ ગયા. આઈ હોપ કે તેમાં રિવિઝનમાં તમને સારી એવી સમજ પડી ગઈ હશે. આપણે ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.